સુરત સહિત દેશભરમાં આરબીએલ બેંકના 128 એટીએમમાંથી કરોડો રૂપિયાની ઉઠાંતરી કરનારા ઠગ ટોળકીને વરાછામાં એક જ એટીએમમાંથી 34 ટ્રાન્ઝેક્શન કરી લાખો ઉપાડ્યા હોય તેની તપાસ શરૂ કરી છે. દેશભરમાં આરબીએલ બેંકના 128 એટીએમમાંથી 3 કરોડથી વધુની અધધ કહી શકાય તેવી રકમ ઠગ ટોળકીએ કાર્ડ નાખી મશીનમાં છેડછાડ કરી ઉપાડી લીધી હતી. 3 કરોડની રકમ સુરતના વરાછા રોડ પર હીરાબાગ સર્કલ મંગલદીપ કોમ્પ્લેક્ષમાં આવેલા આરબીએલના એટીએમમાંથી ટોળકીએ 12 કલાકમાં 34 ટ્રાન્ઝેક્શનો કરી 1.70 લાખ ઉપાડી લીધા હતા, જેને લઈને વરાછા પોલીસમાં આરબીએલ બેંકના રિલેશનશીપ મેનેજર ગૌરાંગ સવણીએ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે એટીએમના ફૂટેજના આધારે બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ફૂટેજમાં બે ચીટરો પાસે મોટી સંખ્યામાં એટીએમ કાર્ડ હતા. એટીએમમાં કાર્ડ નાખી રૂપિયા માટેની જે ટ્રે હોય છે તેને થોડીવાર પકડી રાખતા હતા, જેથી તેમાં એરર આવી જતી હોય છે. ટૂંકમાં ઠગ ટોળકીના સાગરીતો એટીએમ છેડછાડ કરી રૂપિયા કાઢી લેતા હતા. સુરતમાં ઠગ ટોળકીના સાગરીતો 5 તારીખે રાત્રે 9:30 વાગ્યાથી લઈને 6 તારીખે સવારના 9:45 વાગ્યા સુધીમાં 34 ટ્રાન્ઝેક્શનો માત્ર એક જ એટીએમમાંથી કરી 1,70,000 રૂપિયાની રકમ ઉપાડી હતી. આ ટોળકીને પકડવા માટે વરાછા પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાય છે. ક્રાઇમ બ્રાન્ચે બંને ચીટોરોને પકડવા રિવર્સ કેમેરાથી વગેરે શોધવા કવાયત શરૂ કરી છે. આ તમે હકીકત એવી છે કે ગઈ તારીખ 10/4/2023 રોજ આરબીએલ બેંકના રિલેશનશીપ મેનેજર છે ગૌરાંગભાઈ સવાણી કરીને, તેઓએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે. ફરિયાદની વિગત જોઈએ તો વિગત એવી છે કે વરાછા હીરાબાગ ખાતે આરબીએલ બેંકનું એક એટીએમ આવેલું છે. એ એટીએમની અંદર બે વ્યક્તિઓ એટીએમની અંદર પ્રવેશ કરે છે અને અલગ અલગ 3 એટીએમ કાર્ડથી બેંકની અંદરથી પૈસા ઉપાડે છે અને પૈસા ઉપાડતી વખતે જ્યારે પૈસા એટીએમમાંથી બહાર આવે ત્યારે ટેકનિકલ એરર ઊભી કરી અને અંદર હાથ નાખી અને પાવર સપ્લાય કટ કરી દઈ અને ટેકનિકલ એરર ઊભી કરી અને એટીએમ જે છે એવું સમજે કે ખરેખર પૈસા ગ્રાહકને વિડ્રોલ થયા નથી, એટલે એવી ટેકનિકલ એરર ઊભી કરી અને આ કામના આરોપીઓએ 1,70,000 રૂપિયા જેટલી રકમ ઉપાડી લીધેલ છે અને એટીએમ દ્વારા આ રકમ જે છે એ રિવર્સલ એન્ટ્રી કરવામાં આવેલ છે. એટલે આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટ તથા 420 મુજબનો ગુનો દાખલ થયેલ છે અને આ બાબતે આગળની તપાસ ચાલુ છે. ફરિયાદી દ્વારા એવી હકીકત જાણવા મળેલી છે કે આખા ભારત દેશની અંદર લગભગ 128 જેટલા એટીએમમાં આ લોકોએ આ રીતે ફ્રોડ કર્યું છે અને લગભગ 3 કરોડ જેટલી અમાઉન્ટ વિથડ્રોલ કરી લીધેલ છે, તેવી હકીકત ફરિયાદી દ્વારા જાણવા મળેલ છે. હતો સુરત સહિત દેશભરમાં 3 કરોડથી વધુની રકમ ઠગ ટોળકીએ કાર્ડ નાખી મશીનમાં છેડછાડ કરી ઉપાડી લીધી હોય જેવો સીસીટીવીમાં કે થતા તેના આધારે સુરતની વરાછા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.